गुजरात स्टेट एलिजिबिलिटी टेस्ट ऑगस्ट 2017 पेपर वन प्रश्न नंबर एक। शिक्षण त्यारे ज अर्थपूर्ण बने ज्यारे ते खाली जगह केंद्रित होय। ऑप्शन ए अभ्यासक्रम, बी समाज, सी विद्यार्थी अने डी शिक्षक। साचो जवाब छे सी प्रश्न नंबर बे। प्रोजेक्ट पद्धतिनु सामर्थ्य सामा छे। ए सामाजिक सहभागितामा, बी माहितीना एकत्रीकरणमा, सी शिक्षकना शिक्षणमा अने डी व्यक्तिगत कार्यमा। साचो जवाब छे ए सामाजिक सहभागितामा। प्रश्न नंबर त्रण। सतत अने सर्वग्राही विद्याकीय मूल्यांकन एटले। ऑप्शन ए विद्यार्थीनु विद्याकीय मूल्यांकन, बी विद्यार्थीओनु शारीरिक मूल्यांकन, सी विद्यार्थीओनु सतत परीक्षा द्वारा मूल्यांकन अने डी विद्यार्थीओनु सर्वदेशीय विकासनु सतत मूल्यांकन। साचो जवाब छे डी विद्यार्थीनु सर्वदेशीय विकासनु सतत मूल्यांकन। प्रश्न नंबर चार। दृश्य श्राव्य साधनना उपयोग थी। ऑप्शन ए विद्यार्थीओ वर्गखंडमा अध्ययनमा सक्रिय बने छे, बी शिक्षक अध्यापनमा सक्रिय बने छे, सी अध्यापन असरकारक बने छे અને ડી ઉપરના બધા જ। સાચો જવાબ છે ડી ઉપરના બધા જ। પ્રશ્ન નંબર પાંચ। નિદાન કસોટીનો મુખ્ય હેતુ। ઓપ્શન એ વિદ્યાર્થીની વિષય વસ્તુની કચાશ શોધવાનો, બી વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ જાણવાનો, સી ઉપચારલક્ષી શિક્ષણ કાર્ય કરવાનો અને ડી ઓપ્શન એ અને સી બંને। સાચો જવાબ છે ઓપ્શન એ અને સી બંને, એટલે કે વિદ્યાર્થીની વિષયવસ્તુની કચાશ શોધવાનો અને ઉપચારલક્ષી શિક્ષણ કાર્ય કરવાનો। પ્રશ્ન નંબર છ। નીચેનામાંથી કોણ સારો શિક્ષક છે? ઓપ્શન એ કે જે શિસ્તના માર્ગદર્શક સિદ્ધાંતોનું કડકપણે પાલન કરે છે, બી કે જે શાળામાં પૂરતો સમય આપે છે, સી કે જે વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસમાં રસ દાખવે છે અને ડી કે જે વિદ્યાર્થીઓમાં નેતાગીરીના ગુણોને વિકસાવે છે। સાચો જવાબ છે કે જે
વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસમાં રસ દાખવે છે? ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7. પ્લેસેબો અસર એટલે? ઓપ્શન એ નકારાત્મક અસર, ઓપ્શન બી હકારાત્મક અસર, સી તટસ્થ અસર અને ટી કોઈ અસર નહીં. સાચો જવાબ છે બી હકારાત્મક અસર. પ્રશ્ન નંબર 8. આવયવિક સંશોધન યોજના 2x3x2 માં કેટલા ચલો છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 7 અને ઓપ્શન ડી 12. સાચો જવાબ છે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 9. પૂર્ણ પ્રાયોગિક સંશોધન યોજનાઓમાં ખાલી જગ્યા. ઓપ્શન એ બાહ્ય ચલો પર અંકુશ મૂકવામાં આવતો નથી. બી બાહ્ય ચલો પર નહિવત અંકુશ મૂકવામાં આવે છે. સી યાદચ્છીકરણ દ્વારા બાહ્ય ચલો પર અંકુશ મૂકવામાં આવે છે અને ઓપ્શન ડી યાદચ્છીકરણનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાચો જવાબ છે સી યાદચ્છીકરણ દ્વારા બાહ્ય ચલો પર અંકુશ મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. એ પી એ નું પૂરું નામ શું છે? એ અમેરિકન ફિલોસોફિકલ એસોસિએશન, બી અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન, સી અમેરિકન ફિઝિક્સ એસોસિએશન અને ડી અમેરિકન ફાર્માસી એસોસિએશન. સાચો જવાબ છે બી અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન. પ્રશ્ન નંબર 11. માહિતી એકત્રીકરણ દરમિયાન તમે કેટલીક સંવેદનશીલ માહિતી મેળવી છે? આ માટે તમારી નૈતિક ફરજ શું છે? ઓપ્શન એ કુટુંબના સભ્યો સાથે માહિતી વહેંચવી, બી સાથીદારો સાથે માહિતી વહેંચવી, સી સામાન્ય જનસમુદાયને માહિતી વહેંચવી અને ડી માહિતીને ખાનગી રાખવી. સાચો જવાબ છે માહિતીને ખાનગી રાખવી. પ્રશ્ન નંબર 12. ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં બાહ્ય પરિશીલન એટલે? ઓપ્શન એ દસ્તાવેજોના વિષયવસ્તુની પ્રમાણભૂતતા, ઓપ્શન બી દસ્તાવેજોની અસલિયતની પ્રમાણભૂતતા, સી દસ્તાવેજોની જાણકારી મેળવવી અને ડી દસ્તાવેજો મેળવવા. સાચો જવાબ છે બી દસ્તાવેજોની અસલિયતની પ્રમાણભૂતતા.